બિલીમોરા નજીકના મોરલી ગામની પ્રાથમિક શાળામાં ડોક્ટર વિક્રમ સારાભાઈ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં બાળ વિજ્ઞાનીઓએ ગણિત વિજ્ઞાનની કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી. આ પ્રદર્શનને 6 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું. મિત્રો, હું ડોક્ટર પ્રકાશ આર પટેલ આરએન નાયક સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય છું અને આજરોજ આ મોરલી પ્રાથમિક શાળાની અંદર જીસીઆરટી પ્રેરિત સીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળાના ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહ્યો છું. મિત્રો, વિજ્ઞાનની વાતો કરીએ તો થોમસ આલ્વા એડિશન કે જેમણે 1000 વાર પ્રયત્નો કર્યા પછી આ દુનિયાને અજવાળું પ્રદાન કર્યું. મિત્રો, આ દુનિયાની અંદર અજવાળું પથરાયું એનું કારણ છે થોમસ આલ્વા એડિશન કે જેણે 1000 વાર આ પ્રયત્નો કર્યા અને પછી એ સફળ થયા. અને એમને જ્યારે પૂછવામાં આવ્યું કે ભાઈ તમે 1000 વાર નિષ્ફળ રહ્યા, તો એમણે એવું કહ્યું કે ના, હું 1000 વાર નિષ્ફળ નથી રહ્યો, પરંતુ મેં 1000 વાર પ્રયત્નો કર્યા કરવાથી મેં કંઈક નવું શીખ્યું છે. મિત્રો, વિજ્ઞાનના બે ઉપયોગો છે, એક સારો અને નરસો. જેમ કે અણુશક્તિનો ઉપયોગ અમેરિકાએ જાપાન ઉપર કર્યો અને એમાં વિનાશ કર્યો હતો, અને એ જ અણુશક્તિનો ઉપયોગ આપણે વિદ્યુત બનાવવામાં કરીએ અને ઔદ્યોગિક વિકાસ માટેનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો, વિજ્ઞાનની બીજી એક બાજુ કે અત્યારે તમે જાણો છો કે એક કલકત્તાની વિખરણ કે જેનો મોબાઈલ દ્વારા એક વિડીયો બનાવીને વાયરલ કર્યો અને એ વિડીયો વાયરલ થતાં હિમેશ રેશમિયાએ એની કારકિર્દી બનાવવાની તક આપી. તો આ છે વિજ્ઞાનના સારા અને નરસા ઉપયોગો. આજનું યુવાધન એ મોબાઈલની અંદર ગેમ રમવા પાછળ પડ્યું છે. તો મિત્રો, વિજ્ઞાનના સારા ઉપયોગને વિચારજો અને સારા ઉપયોગો છે એનો આજના તમારા મનમાં ઉદ્ભવતા જે કોઈ પણ પ્રશ્ન હોય ગૂગલની અંદર તમે નાખો, તમને તરત એનો જવાબ મળી જશે. નામ મોહનભાઈ ટીકાભાઈ પટેલ, ગામનો આગેવાન છું. આ વિજ્ઞાન પ્રદર્શન રાખીને જે કાંઠા વિસ્તારમાં બાળકોમાં અને શિક્ષકોમાં જે સુષુપ્ત શક્તિ પડેલી છે એને ઉજાગર કરવાનો એક આ નાનકડો પ્રયાસ છે અમારો. મને એમ લાગે છે કે કાંઠા વિસ્તારમાં ખાસ કરીને વિજ્ઞાનની અને ગણિતની જરૂરિયાત છે અને બાળકો એને ઝીલી શકે એવી તાકાતવાન પણ છે. એટલે અમે આ કેન્દ્રનો નાનકડો એક કાર્યક્રમ રાખીને જે કેન્દ્રએ અમને સહાય કરી કે જે અહીંયા રાખવા માટે પરમિશન આપી એ બદલ કેન્દ્રનો પણ હું આભાર માનું છું. અને એમાં મેંદર, ભાટ, સરિપુરત, છાપર, કલમઠા, ભાઠા અને કલમઠા અને મુરલીના બાળકો અહીંયા હાજર રહેવાના છે અને એમની કૃતિઓ જે રજૂ કરવાના છે એમાં મને એમ લાગે છે કે એ પ્રયોગ અમારો સફળ થશે અને ભવિષ્યમાં પણ બાળકો ગણિત અને વિજ્ઞાન ઉપર રૂચિ દાખવતા થાય એવો અમારો અભિગમ છે.